ગુડ મોર્નિંગ, નમસ્તે. આજે તમે કહેશો કે આ નવો રસ્તો શું છે, તો નવા રસ્તો સાથેની આજની આ સવારી છે. રાજલ ઉપર સવારી કરતા હોય પણ આજે તોરલની સવારી છે, એનું શું કારણ છે એ હું તમને હમણાં બતાવું. તો મિત્રો, આજે આ તોરલની સવારી કરવાની છે. આમ અમને કોઈ ચલાવતું નથી મારા એક મત મુજબ, પણ જોઈએ આજે આપણી પાસે કેવી ચાલે છે. મને આનો કાંઈ જ અનુભવ નથી, 1% નહીં આ ઘોડીનો. જોઈએ આજે એને સામાન કરી ચલાવી, કારણ કે એક એન્ડ્યુરન્સ રાઈડ છે, એના માટે રાજલ ખબર છે, કન્ફર્મ છે. પણ ત્યારે એને 7 મહિના ઉપર, 7.5 મહિના જેવું થાય, એ ખેંચી ના શકાય. એટલે આ ઘોડી છે એમને ટ્રાય કરશું, ચાલે છે કે નહીં જોઈએ. ખેતી પાતી ઓર વિનંતી ઓર ઘોડું કા તંગ, એ તો આપણે કીજીએ ભલે લાખ મનુષ્યનો હોય સંગ. ખેતી છે, વિનંતી છે અને ઘોડાનો તંગ છે. આજીજી બધું કરવું હોય તો પોતાને ખબર હોય તો કરાય, કારણ કે એ તો કેટલી કરવી એને ખબર હોય ને. ઘોડાના તંગમાં એવું છે, એ જે તે કોઈ અહવાર હોય એ અહવારને ખબર હોય કે એ તંગને કેટલો તાણી તો એ બરાબર માપનો થાય, અને ઘોડાને કેવું અનુકૂળ છે એનો અહવાર હોય એને ખબર હોય. એટલા માટે આ દુહો કીધો છે કે ખેતી પાતી ઓર વિનંતી ઓર ઘોડું કા તંગ, એ તો આપણે કીજીએ ભલે લાખ મનુષ્યનો હોય છે. ગમે એટલા માણા હોય તો એકવાર આપણે તો તપાસ કરી જ લેવી કે આ બધી બરાબર છે કે નહીં, કારણ કે અડધે પોગીને પછી ખબર પડે કે આ તો ધંધે લગાડે એવી વસ્તુ છે. એટલે એ કારણોસર આવા દુહાની સાથે. તો જોઈએ, હવે સામાન તો કરી દીધો છે ઘોડીને, અને થાણમાં હોય એવું મને લાગે છે અત્યારે. પણ પેગડા પેલા ચેક કરી, નાના મોટા છે, થોડાક વધારે મોટા છે. લે બસ, સરસ, બહુ શાંત ઘોડી છે. અપેક્ષા મને એવી નહોતી કે પેલા ચડવા દેશે, નહીં ચડવા દે, કારણ કે રાજલને હાઈચવી છે, એને પાયડી છે મોટી કરી, એના તોફાન જોઈ, અને આ સ્વ ખૂબ મને શાંત લાગે છે, સરસ છે. પ્યોર જે આપણે કિયાળો કલર કહેવાય છે કાઠિયાવાડીની અંદર, પાકો કલર, એ ઘોડી તમે આમ જોઈ શકો છો, અસલ પાકી ઘોડી છે. હજી અંજવાળું થાય પછી તમને વધારે બતાવીશ. અત્યાર સુધી એક પણ તોફાન નથી કર્યા, અને લગામમાં છે કે નહીં એ તો વધારે ચાલે પછી આપણને ખબર પડશે. ચંદુભાઈ પરસાણા આમના માલિક છે, અશ્વપાલક છે, અને એમને આ ઘોડી ઉપર અપાર પ્રેમ. એટલે મેં ખાલી વાત કરી કે એન્ડ્યુરન્સ માટે કદાચ આમને તૈયાર કરી શકું, કારણ કે પાકો કલર અને આમ તમે શરીર બંધારણે જુઓ તો સરસ, ખાધેલી પીધેલી આપણને સવારીનો આનંદ આવે. એટલે આજે ખાલી ને ખાલી ટ્રાયલ માટે, જો આજે સરસ ચાલશે તો પછી આમને આગળ વધારીશું. તો આજના વ્લોગમાં હવે આપણે અહીંથી સીધા વાડીએ પહોંચીએ છીએ, બહુ નજીકનું અંતર છે, વધારે નથી, 5-7 વધીને 8-1 કિલોમીટર જેવું થતું હશે. તો ત્યાં જઈને ખબર પડશે. ત્યાં સુધી જાય રાજલ ગજાવરને મળી, એક નવી મુલાકાત કરાવી. રાજલને તો અહીંયા તોરલ સુધી લઈ આવ્યા હતા, હવે તોરલને રાજલ સુધી લઈ જાય. Thank you.
તો હેરાન મેઇન કારણ એમાં આપણને થોડો પરસો ઓડી ગયો અને છે ને આ દિવાલમાં એને પરસો ઓડી ગયા છે એવું મને દેખાય છે. અને ઉપરથી કજાવર આજે 32 મહિનાનો થયો છે. મહેમાન
ની થાળ માં છે ફૂલ. આપડી જેમ અલબસ્તા આજે બતક પણ અદ્ભુત આનંદમાં છે, એનું પાણી પણ બદલાવાનું છે. તમે જુઓ આ ઘોડી ફૂલ થાણમાં છે, દેખાય છે જે ગરી રહી છે. પણ આજે બીજું ઘણું કામ છે, રાજલ અને ગજાવરભાઈને નવડાવવાના છે. રાજલ ઘોડી ડોલ ડબલા લઈને તમે કહેશો શું કરે છે ભાઈ. આ બતકનું પાણી છે જો, હવે શિયાળાની અંદર પક્ષીઓ છે એ બહારથી આવતા હોય એટલે આ પાણીને ફેરવવું અનિવાર્ય છે. દર અઠવાડિયે ફેરવી નાખી છે અને એવી સિસ્ટમ રાખી છે કે આ જેટલા ઝાડવા છે એને આ પાણી પાઈ દે. બતક અંદર જવાથી એનો મેલ અને ચરકને લીધે આ એકદમ લીલું પાણી થઈ ગયું છે. પાણી એમ ચોખ્ખું હોય પણ આમ કલર લીલો પકડાઈ જાય છે. એટલે આ રીતે છે, હવે સાફ કરી પાછું આખું ધોઈને ભરાઈને ત્યારે વિડીયો બતાવી. હવે મહેનત કરવી પડશે ને થોડી. જો મિત્રો હવે આખું આ ભરાઈ જાય, આખું તો નથી ભરવાનું, એ એક બેલું રાખેલું છે. બતક છે બહુ ઉડી નથી શકતા ને, આ કદાચ ઉડી ન વગે કારણ કે પેકિંગ ડક આને કહેવાય છે. અને વિદેશોમાં, ઇન્ડિયાની ખબર નથી, વિદેશોમાં કદાચ આને ખાવા માટે ઉપયોગ કરે. અહીંયા લોકો વાડીના સુશોભન માટે ઉપયોગ કરે એટલે સારું છે ને, જીવદયા થાય. બીન્સ એટલે કે જે કંઈ પણ કઠોળ આવે, અનાજ આવે એ એને ભાવે. એટલે હવે અત્યારે ગયા છે અને આની અંદર જાતાય બહુ ટાઈમ લાગ્યો એને. આટા મારે આખો દી ખાય, આવે પાંદડા ખાય, ચીવડા ખાય, ઘણું બધું ખાય. અમે થોડુંક નાખીએ ને, વાત તમે જુઓ આખું સરસ ચોખ્ખું થઈ ગયું છે.
પછી વળી પાછા અઠવાડિયા પછી આમ જો ઝાડવાના બધા થળિયા જુઓ, બધે થોડું થોડું પાણી છે એ આનું ખાતર સહિત જવા દીધું. એટલે એ ચિંતા નહીં. એટલે સરસ, હવે કજાવરને બહાર બાંધ્યો છે, અંદર જોગાણ વેરી ફોરી નાખે છે. તોરલ મેડમ છે એ એને જોઈને વધારે હીટ કરે છે. થોડા શાંત ઘોડી છે, બહુ શાંત છે. હકીકતે વખાણ કરવા જ નહીં, પણ અત્યારે જોતા તો બહુ શાંત લાગે છે. એક તોફાન નહીં, અને એમાં તમે જુઓ અમારા રાજલ મેડમ, તોફાન સિવાય બીજું કાંઈ નહીં. રાજલ, હે ઘોડી, હા તમે જોજો એના નખરા. એને ભાગવું છે, જવું છે, કારણ કે ગજાવર થોડો કોયો ગયો આગો. આજે એમાંય થોડાક નવડાઈ ગયા, એટલે પાવર કરે છે અદ્ભુત, ફ્રેશ થઈ ગઈ ને. હોળી બસ બેટા, બસ શાબાશ. જવું છે હવે, ગજાવરને નથી જોયો એટલા માટે, પણ લઈ જાઉં છું. ચાલ બસ હવે હોળી. આ રહ્યો ઘોડો, બસ શાંત રહે. સવારીમાં જે રીતે આવ્યા હતા એ રીતે હવે પાછા બસ વડો ઘરે પણ મૂકવા જવા જોશે ને મહેમાનને. પણ સરસ છે, મજા આનંદ આવે. સામાન કરવામાં પણ કંઈ જ ચિંતા નહીં, તોફાન નહીં, અને સવારીમાં પણ સારું છે. જરાય કંઈ ઘોડી બોલતી નથી, હીટના કારણે એ મોઢું ઊંઘા જ રાખે છે, ઊંઘા જ ડેડા જ રાખે. સામાન થઈ ગયા એટલે સવારી કરી અને નીકળીએ. બસ બેઠો, ચલો તો અબ ઘર ચલતે હે. ઓર આને નવડાવી તો જો હે ને, સવારી કરી છે, ખવડાવવું જો હે, નવડાવવું જો હે, એટલે આનંદ સાથે આપણે જઈએ અને ફરી પાછા મળીએ ત્યાં સુધી. શાબાશ બેટો, ચાલો કેન્ટા
તો હવે ફાઇનલી તોરલને નવડાવી દીધી છે અને આજે આ વ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરીશું. ફરીથી કોઈ નવી સવારીની મેં તમને વાત કરી એવી રીતે કંઈક નવી જાણકારીની સાથે જોઈશું. પણ હવે તોરલ એન્ડ્યુરન્સમાં ચાલે એવું મને લાગે છે, તો કાલથી આને કન્ટિન્યુ પ્રેક્ટિસ મળશે અને સાથે સાથે રાજલ અને ગજાવરને પણ વચ્ચે એક બે દિવસનો આને આરામ અને એને એ રીતે લઈ અને હવેની તૈયારીઓ શરૂ થશે. તો સરસ આજે વ્લોગમાં તમને કેવું લાગ્યું, શું લાગ્યું એ બધું તમે કોમેન્ટની અંદર મને જણાવજો અને જય સાકરિયા ઇન્સ્ટાગ્રામ પર આરજે જય ફોલો કરી શકો છો, ત્યાં પણ કંઈક જમાવટવાળું જ રહેતું હોય છે. નમસ્તે, જય હિન્દ, જય ભારત.